चलो बाळको, गुड आफ्टरनून, जय स्वामीनारायण, जय श्री कृष्ण। हवे आज आपणे शुं करवानुं छे के एसाइनमेंटमां आपणे रिविजन करवानुं छे, एसाइनमेंट समझवानुं छे। तो चालो जो वार्षिक परीक्षा एसाइनमेंट 2021 धोरण 1 हिंदी। हवे में छे प्रश्न पहेलो, ओ खाली जगह पूरो। केटला मार्क्सनो प्रश्न छे? 10 मार्क्स। शुं करवानी छे के खाली जगह पूरवानी छे। क छे तो क पछी शुं आवशे? ख। ख पछी ग, घ, च, छ, ज, ज, ट, ठ, ड, ढ, ण, त, थ, द, ध, न, प, फ, ब, भ, म, य, र, ल, व, श, श, स, ह, क्ष ने ज्ञ। आ શું છે? ખાનાપૂર્તિ છે મૂળાક્ષરની। હવે આ ગિનતીની ખાનાપૂર્તિ છે। તો કે 1 2 3 4 5 6 7 8 9 10 શું છે? આ ખાનાપૂર્તિ થઈ મૂળાક્ષર અને ગિનતીની। પછી છે પ્રશ્ન 1 બ। પ્રશ્ન 1 બ, કૌંસમાંથી અક્ષર પસંદ કરીને ખાલી જગ્યા પૂરો, એના પણ કેટલા માર્ક્સ છે? 10 માર્ક્સ છે। હવે આ પહેલું છે મ, ખાલી જગ્યા ર, ઓપ્શન હું આપેલો છે ટ અને ઢ, તો શું આવશે વચ્ચે? તો કે ટ, તો ખાલી જગ્યા આપી શું થશે? મ ટ ર। પછી બીજું ખાલી જગ્યા ગ ર, ઓપ્શન શું છે? બ અને ન, તો બગર આવશે કે નગર આવશે? તો કે નગર આવશે, તો શું આવશે? ન। પછી છે દી ખાલી જગ્યા ક, ઓપ્શન શું આપેલા છે? પ અને લ, તો શું આવશે? પ આવશે કે લ આવશે? તો કે પ આવશે, દી પ ક। પછી ચોથું છે ખાલી જગ્યા સ જ, શું લખ્યું છે? ખાલી જગ્યા સ જ, એમાં શું આવશે? ફ, ક આવશે કે ફ આવશે? તો કે ફ સ લ, સોરી આ લ છે, ખાલી જગ્યા સ લ, તો ફ સ લ। પછી પાંચમું છે લ ખાલી જગ્યા ડી, લ ખાલી જગ્યા ડી, શું આપેલું છે? લ ખાલી જગ્યા કી, તો શું આવશે? ટ કે ડ? તો કે ડ, લ ડ કી। પછી છઠ્ઠું છે સી ખાલી જગ્યા ક, ઓપ્શન શું છે? ક્ષ અને ખ, તો શું આવશે ઓપ્શનમાંથી? ક્ષ, શું બનશે ખાલી જગ્યા? સી ક્ષ ક। પછી વ ખાલી જગ્યા ન, એમાં જ અને લ ઓપ્શન આપેલું છે, એમાં શું બનશે? જ આવશે કે લ આવશે? તો કે જ આવશે, શું ખાલી જગ્યા બનશે? વ જ ન। પછી છે માઠની ગી ખાલી જગ્યા હરી, ઓપ્શન છે લ અને ભ, તો શું આવશે? ગીલ હરી। પછી નવમું મ ખાલી જગ્યા ડી, ઓપ્શન છે ક અને બ, તો શું આવશે એમાંથી ઓપ્શનમાં? ક, મ ક ડી। પછી છે પછી જેવો મ ક ડી અને ક્ષત્રિય। પછી છે પ્રશ્ન 2 અ, નીચે આપેલા શબ્દ વાંચો અને તેમાં બાકી રહેતા અક્ષરો લખો, ગુણ કુલ 10 ગુણ છે, એમાં જો પગડી, એમાં ગડી આપેલું છે, આગળના શબ્દ તમારે લખવાના છે પગડી। પછી બીજું છે સરકસ, તો ખાલી જગ્યામાં સ લખવાનો, વધુ તો ખાલી જગ્યામાં વ, અને નટ એટલે ખાલી જગ્યામાં નટ। પછી પાછળ ફેરવતા ભવાની, ષટકોણ, બર્તન, ફકીર, વજન અને યજ્ઞ, એમાં પાછળના અક્ષર આપેલા છે, આગળના અક્ષર તમારે લખવાના છે। પછી છે પ્રશ્ન 2 બ, ગણતરી કરો અને નીચે સંખ્યાઓ લખો। હવે જુઓ એક્ઝામમાં તમને કદાચ આવું પૂછે, આમાંથી નથી પૂછાવાનું હશે, તો ગણતરી પહેલાં કરવાની, તો 1 2 3 4 5 6 કેટલા છે? છે, તો પહેલાં અહીંયા અંકમાં લખવાનું અને પછી અહીંયા શબ્દોમાં પણ લખવાનું, એવી જ રીતે 1 2 3 તો કેટલા છે? 3। 1 2 3 4 5 તો કેટલા છે? એપલ છે 5। પછી 1 2 3 4 5 6 7 8 9 કેટલા છે? 9। કેટલા છે? 9, તો 9 અંકમાં પણ લખવાના અને શબ્દોમાં પણ લખવાના। પછી છે ધજા, તો કે 1 2 3 4 5 6 7 કેટલા છે? 7। પછી છે 1 2, તો અહીંયા 2। પછી 1 2 3 4 5 6 7 તો કેટલા છે? 7। 1 2 3 4 તો 4 અંકમાં અને 4 શબ્દોમાં। પછી 9મું 1 2 3 4 5 6 7 8 કેટલા છે? 8।
પછી દસમું એક દો તીન ચાર પાંચ છ સાત આઠ નો દસ, કેટલા છે? દસ. તો અહીંયા આપણે શું લખવાનું? દસ લખવાના છે. પછી જુઓ પ્રશ્ન ત્રણ અ, નીચે આપેલ ચોરસમાંથી ફ બ મ ય લ ની નીચે લીટી કરો. શું કરવાનું છે? લીટી કરવાની છે. હવે એમાં પહેલું છે ફ, તો ફકીર છે, જીરાફ છે, ફસાદ છે, ફરસા, શરીફ અને ફર્ક. એમાં જ્યાં ફ આવતો હોય એમની નીચે આપણે લીટી કરવાની છે. પછી છે બ, તો કે એ શબ્દ શું છે? બકરી, કિતાબ, ટબ, ગુલાબ, ખબર અને સેબ. તો આમાં શું કરવાનું છે? કે જ્યાં બ હોય તેની નીચે આપણે લીટી કરવાની છે. પછી એવી જ રીતે મ છે, તો શબ્દ શું છે? મછલી, આમ, ડમરું, ઈમલી, મટર અને કલમ. એમાં પણ મની નીચે લીટી કરવાની છે. પછી છે ય, યમાં શું છે? તો યજ્ઞ, યક્ષ, કોયલ, ગાયક, ક્ષત્રિય અને ગાય. એમાં તમારે જ્યાં ય આવતો હોય એમની નીચે આપણે લીટી કરવાની છે. પછી છે લ, તો લના શબ્દ શું છે? લડકા, નલ, બેલગાડી, કમલ, ગિલહરી અને હલ. એમાં પણ તમારે લ આવતો હોય એમની નીચે આપણે લીટી કરવાની છે. પછી છે પ્રશ્ન ત્રણ બ, નીચે આપેલ કોષ્ટકમાંથી ભ ર વ શ અને શ શોધી એમાં ગોળ રિંગ કરો. શું કરવાનું છે? એમાં ગોળ રિંગ કરવાની છે. હવે જુઓ પ્રશ્ન ત્રણ બ, નીચે આપેલ કોષ્ટકમાંથી બ ર વ શ શ શોધી એમાં ગોળ રિંગ કરો. હવે શું કરવાનું છે? તો કે જુઓ અહીંયા મેં ગુજરાતીમાં લખ્યા છે, અહીંયા હિન્દીમાં લખ્યા છે. હવે આ ભ છે ભ, તો હવે જોવાનું આ ખાનામાં ભ હોય ત્યાં જ આપણે ગોળ રિંગ કરવાની છે. જ્યાં ભ ન હોય, કે જુઓ આ ભ છે તો કે હા, તો આના પર શું કરવાનું? ગોળ રિંગ. આ ભ છે તો કે નથી, તો આના પર શું કરવાનું? કોઈ વસ્તુ કરવાની નથી. પછી જ્યાં ભ હોય ત્યાં આપણે શું કરવાનું છે? ગોળ રિંગ કરવાની છે. જુઓ આવી ગોળ રિંગ કરવાની છે. પછી છે ર, શું છે? ર, તો રમાં પણ સેમ એ જ રીતે કરવાનું છે. ર હોય તો આ ર છે, તો આના પર ગોળ રિંગ કરી. પછી આ ર છે નથી, અહીંયા ર છે, તો અહીંયા પણ આપણે ગોળ રિંગ કરી. પછી આ ર નથી, આ છે તો કે હા, તો અહીંયા પણ આપણે ગોળ રિંગ કરવાની. આ ર નથી, આ છે, તો હું શું કરવાનું? અહીંયા પણ ગોળ રિંગ કરવાની છે. પછી બાજુમાં શું છે? શ છે. શું છે? શ છે. તો ચાલો આપણે કરીએ, ઓલા સોરી વ, ઉપર આવતા વ છે, તો ચાલો વ છે, તો આ વ છે તો કે હા, તો શું કરવાનું? આના પર ગોળ રિંગ. આ વ છે નથી, આ છે હા, તો આના પર શું કરવાનું? ગોળ રિંગ. આ વ છે, સોરી આ વ નથી, અહીંયા કંઈ કરવાનું નથી, મારે ભૂલમાં થઈ ગઈ છે. આ વ છે તો કે હા, તો આના પર શું કરવાનું? ગોળ રિંગ. આ વ નથી, આના પર રિંગ નહીં આવે. પછી નીચે છે અ, ટ અને વ. આ વ છે તો કે હા, તો આના પર શું કરવાનું? આપણે ગોળ રિંગ કરવાની. પછી એની બાજુમાં છે ભ, અને એમની બાજુમાં શું છે? વ, તો એના પર ગોળ રિંગ કરવાની આપણે, તો કે હા, તો શું કરવાનું? એના પર ગોળ રિંગ. પછી એવી જ રીતના છે શ, શું છે? શ, તો ચાલો કરીએ. આ શ છે તો કે હા, તો એના પર શું આવશે? ગોળ રિંગ. આ શ છે તો કે નથી, આ છે નથી, આ છે નથી, આ છે તો કે હા, તો આના પર શું આવશે? ગોળ રિંગ. પછી નીચે આ શ છે નથી, આ શ છે હા, તો આના પર શું આવશે? ગોળ રિંગ. આ શ છે નથી, આ શ છે નથી, આ શ છે તો કે હા, આના પર શું આવશે? ગોળ રિંગ. એવી જ રીતે શ ફાડ્યો શ, આ શ છે નથી, આ છે હા, તો આના પર શું આવશે? ગોળ રિંગ. એવી જ રીતે આ શ છે
नथी। आ श छे? हाँ, तो आनी पर शू आवशे? बोल, रिंग। आ श छे? नथी। आ श छे? नथी। आ श छे? नथी। आ छे? नथी। आ छे? तो के हाँ, तो आना पर शू आवशे? गोल, रिंग। तो आपणुं शू थयुं? એસાઇમેન્ટ હતું। હવે પ્રશ્ન ત્રણ છે એ હવે આપણે પછીના પીરિયડમાં જોશું, એટલે કે પછીના લેક્ચરમાં જોશું। ચલો બાય। અને એસાઇમેન્ટમાં જે છે એ જ વસ્તુ તમારે સેમાં એક્ઝામમાં પૂછાવવાની છે। એસાઇમેન્ટની અંદરથી જ અમુક પ્રશ્નો આપણે પેપરની અંદર કાઢેલા છે, તો બરાબર। આપણે પ્રશ્ન ત્રણ ગો આપણે હવે પછીના પીરિયડમાં જોશું। ત્યાં સુધીનું ચાલો તમે આગળનું પાછું હિન્દીનું રિવિઝન કરી નાખજો। અને આ જે એસાઇનમેન્ટ છે એની તમારે ઘરે તમને પીડીએફ મોકલવામાં આવશે, એની તમારે શું કરવાનું છે? ઘરે રિવિઝન માટે તમારે ટુ કોપી કઢાવી હોય તો કઢાવી લેવાની છૂટ છે, બરાબર। તો ચાલો પ્રશ્ન ત્રણ કહો, હવે આપણે પછીના પીરિયડમાં જોઈશું। ચલો બાય।